વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન માલવિયા આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 3 માં હિન્દી વિષયની અંદર આપણે સ્વાધ્યાય શીખવાનું છે. પેજ નંબર 14 ખોલો, બરાબર છે? એમાં જો ઉપર સ્વાધ્યાય લખ્યું છે ને, પહેલું પ્રશ્ન જો શું છે, ચિત્રો કો ઉનકે નામ કે સાથ રેખા ખીચ કર મિલાઓ, ચિત્રોને તેમના નામ સાથે લીટી દોરીને જોડો, બરાબર છે? ચિત્ર આપ્યા છે, એમાં એનું હિન્દીનું નામ શું છે એ શોધવાનું અને જોડવાનું. તો ચાલો આપણે અહીંયા જોડકા જોડીએ. આ સેલ ચિત્ર છે, પેલું જો શું છે, મચ્છલી, માછલી છે ને, હિન્દીમાં શું કહેશું, મછલી. તો અહીંયા ક્યાં છે મછલી જોજી, તો કે છે આ લો. તો આ માછલીના ચિત્રને અહીંયા માછલી સાથે જોડો, બરાબર છે? આવી રીતના જોડી દો. પછી બીજું ચિત્ર છે, ડબ્બો છે, જો સ્ટીલનો છે ને, તો એને આપણે શું કહેશું, ડીબિયા. ડીબિયા તો અહીંયા લખ્યું છે ને હિન્દીમાં, તો એની સાથે એને જોડી દો. પછી ત્રીજું ચિત્ર જુઓ, તો બહુ સરસ, બધાને ખબર છે કેરી, એટલે એની હિન્દીમાં શું કહેશું, આમ. તો ચાલો એને પણ આ ચિત્ર ને આ નામ સાથે જોડીએ. આનું નામ આમ છે, બરાબર. હવે એના પછીનું ચોથું ચિત્ર છે, બારી છે, જુઓ છે ને, દેખાય છે ને, તો એને બારીને હિન્દીમાં શું કહેવાય, ખીડકી. તો ચાલો એને પણ ચિત્ર નામ શબ્દ સાથે જોડીએ. પછી એના પછીનું ચિત્ર છે, પતંગિયો છે, તો એની હિન્દીમાં આપણે શું કહી, તિતલી. તો ચાલો પતંગિયાને તિતલી સાથે જોડી દઈએ, જેથી કરી એનું નામ સાચું થઈ જાય. પછી છેલ્લું ચિત્ર છે, કાકડી છે, જુઓ કાચી કહીએ છે ને, કાકડીની હિન્દીમાં શું કહેશું, કપડી. તો ચાલો એને પણ કપડી સાથે જોડી દઈએ. અહીંયા આપણા આ જોડકા પૂરા થયા. તમારે પણ આવી રીતે નામ ગોતીને જોડકા જોડવાના છે. પછી જુઓ પ્રશ્ન નંબર 2 છે, ઉદાહરણ કે અનુસાર શબ્દ બનાવો ઓર લખો. ઉદાહરણ મુજબ શબ્દ તમારે બનાવવાના છે અને લખવાના છે. તો પેલું છે કચ્છું આ. જો અહીંયા પહેલા આ શબ્દ લેવાનો અને એની પાછળ આ લેવાનું. ઉદાહરણ તમને આપ્યું છે કચ્છું આ. તો ચાલો પછી બીજું નામ શું છે, મ છુ અને આ. તો ચાલો બધાને ભેગા કરીએ, મ છુ અને આ, બરાબર. પછી શું છે ત્રીજું, બ ટુ. તો બ ટુ અને એની સાથે લગાડવાનો આ. તો ત્રીજામાં લખો બ ટુ આ, બટુઆ એટલે પાકી. પછી છે મ હુ અને આ, બરાબર. તો શું છે, મહુઆ નામ છે, બરાબર. મ હુ આ, આવી રીતે આપણે લખી અને પૂરું કરવાનું છે. હવે બીજું ખાનું જુઓ, એમાં આવ્યું છે ઈ. ઈ ગોળ કરી લખ્યું છે, પછી એરા આપ્યા છે. એક નામ તમને સમજાયું છે, ઈ માન. તો ઈ માન, બરાબર. તો બીજું શું બનાવશું, ઈ સા ઈ. તો બીજામાં લખો ઈ સા ઈ, આવી રીતના લખી અને બનાવો, બરાબર. પછી ત્રીજું છે, ખાલી ખ એકો છે. તો શું છે, ઈ અને ખ. તો ત્રીજામાં લખો ઈ ખ, ઈ એટલે સેરું, બરાબર. ઈસા એટલે ખ્રિસ્તી, બરાબર. પછી છે ઈ રાન, ઈરાન દેશનું નામ છે, બરાબર. તો એમાં લખો ઈ રાન. ચોથા આવી રીતે તમે પણ પૂરતા જાઓ. પછી છે બ, રાઉન્ડ કરેલો છે બ. બ ને આની પહેલા બધી જોડવાનું છે, બ એની સાથે આ, બ એની સાથે આ, બ એની સાથે આ, બ એની સાથે આ, આવી રીતે શબ્દ બનશે. તો પેલો શબ્દ બનાવેલો એક જ છે ઉદાહરણમાં, બ ગુલા. પછી છે બ ત અને ખ લેવાનું, તો જેથી કરીને શબ્દ બની જાય, બ ત ખ એટલે બ ત ખ. પછી અહીંથી બ લેવાનો, અહીંયા ર સા ખ. જો રસાદ થી કઈ ન બને, આગળ બ લગાડ્યો, બ ર સા ત, વરસાદ એટલે વરસાદ. હવે પછી ચોથું છે બ કરી. તો અહીંયા બન્યું બ ક અને રી, બકરી એટલે બકરી. આવી રીતે 40 શબ્દો આપણે લખી અને પૂરા કર્યા છે, બરાબર છે. પેજ નંબર 14 અને એનું સ્વાધ્યાય પૂરું થયું. તમને ખાલી જગ્યા પૂછે તો આવડવી જોઈએ, તમને આવી રીતના ગોઠવાનું કે તો તમને આવડવું જોઈએ, અને તમને ચિત્ર જોડવાના કે તો પણ તમને આવડવા જોઈએ. આના પછીના પીરિયડમાં આપણે પાર્ટ 5 શબ્દ બનાવો શીખીશું. અસ્તુ.